नमस्कार मित्रों, आप सर्वनु फरीवार स्वागत है मानवता गौशाला डेली व्लॉग्स में। तो आज अमे तमने लेने आया छे बीकड़ा गामनी सीम में। अत्यारे वीडियो में तमे जोई शको छो कि बीकड़ा गामना राजदीप सिंह गुलाब सिंह गोहिलनी गायो अने भैंसो छे। तेमनी गौशाला में सारी नस्लनी गीर गायो, गीर नंदी, जाफराबादी भैंसो અને એચએફ ગાયો પણ રાખવામાં આવે છે। અત્યારે સારો એવો વરસાદ થઈ ગયો અને ચરવાની સીઝન થઈ ગઈ હોય તો એ બધા ગાયો ભેંસો લઈને સીમમાં ચરાવવા માટે આવેલા છે। જે ગાયો અને ભેંસોને ઘરે ખીલે બાંધીને જે તમે નીરતા હો છો એની કરતાં ચારીને રાખવામાં વધારે ફાયદો ઢોરને પણ થતો હોય છે અને પશુપાલકોને પણ થતો હોય છે। કેમ કે ચરવાથી ગાયો અને ભેંસોને જે જરૂરી પોષક તત્વો, ખનિજ તત્વો હોય છે એ મળી રહેતા હોય છે, એનો પગ છૂટો થતો હોય છે, એટલે એનું ડાયજેસ્ટ સિસ્ટમ પણ સારું રહે છે, એનું પાચન શક્તિ પણ સારી રહેતી હોય છે। એટલે જેટલો ફાયદો પશુપાલકને છે એનાથી વધારે ફાયદો ગાયો અને ભેંસોને પોતાના માટે પણ છે। કેમકે ઘણી એવી જે ઔષધિઓ હોય છે જે આપણે ચારામાં એને નાખતા નથી હોતા અને જે સીમમાં ચરવા જાય ત્યારે ઓટોમેટિકલી એનું ગ્રહણ કરી લેતી હોય છે, એના ખોરાકમાં લઈ લેતી હોય છે। એટલે આમ ગાયો ચરવા જાય એમાં પશુપાલકને તો ફાયદો છે જ તે, પણ સાથે સાથે ગાયો અને ભેંસોને પણ એના શરીર માટે પણ એ ખૂબ ઉપયોગી છે। ત્યારે વરસાદ સારો એવો થઈ ગયો હોય અને ચરવાનું સારું એવું થઈ ગયું હોય ત્યારે તમે જોઈ શકો છો ગાયો અને ભેંસો ચરી રહી છે સીમમાં। ગાયો અને ભેંસોને જેટલી ખીલે બાંધીને મજા નથી આવતી એટલી આ રીતે છૂટી ચરવામાં એને વધારે મજા આવતી હોય છે। ઘણી ગાયો જે ખીલે બંધાતી હોય છે એને વિયાજનના સમયે આળોહા આવતો છે, એટલે કે આવમાં સોજો આવતો હોય છે, આવ સોજી જતો હોય છે। પણ જે ગાય ચરવા જાય છે, જે ગાય હલનચલન કરે છે એને ક્યારેય આળોહો આવતો નથી, એટલે હાલચાલ પશુ માટે આમ પણ ઉપયોગી સાબિત થતો હોય છે। એટલે ચોમાસાની સિઝનમાં જ્યારે ચરવાનું થઈ જતું હોય ત્યારે જો તમે ચારી એક એવી પોઝિશનો અથવા સ્થિતિ સારી હોય સીમની અથવા વગડાની તો માલને બને ત્યાં સુધી ચરવા માટે અવશ્ય છોડવા। ચરવાથી માલઢોરને પણ ઘણો ફાયદો થતો હોય છે અને ખેડૂત અથવા પશુપાલકને પણ ફાયદો થતો હોય છે, કેમ કે નીરણનો ખર્ચ બચી જતો હોય છે। એટલે બને ત્યાં સુધી જો શક્ય હોય તો વરસાદ પછીની સિઝનમાં માલઢોરને ચરવા માટે અવશ્ય છોડવા। હજી વરસાદની શરૂઆતની સિઝન છે એટલે ગરમી અને બફારો પણ અતિશય થતો હોય છે, ગરમી અને બાપ પણ વધારે લાગતો હોય છે। એટલે અત્યારે બપોરનો સમય થયો છે એટલે જેટલા પશુ ચરીને ધરાઈ રહ્યા છે એ તમે જોઈ શકો છો લીમડાની છાયામાં એકદમ નિરાતે આરામ કરી રહ્યા છે અને શાંતિથી વાગોલ કરી રહ્યા છે।
તો આ હતી મિત્રો માનવતા ગૌશાળા ડેઇલી વ્લોગ્સની થોડી બહુ જાણકારી જે અમે અવારનવાર તમારી સાથે શેર કરતા હોઈએ છીએ. જો તમે હજુ સુધી અમારી માનવતા ગૌશાળા ડેઇલી વ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં લાઇક શેર અને કોમેન્ટ કરતા રહેજો. જય ગૌ માતા.